नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. દિવાળી અગાઉ આરોગ્ય વિભાગે અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. મીઠાઈ અને ફળસાણની દુકાનોમાં દરોડા પાડ્યા. સતત બીજા દિવસે આરોગ્ય વિભાગે દરોડા યથાવત રાખ્યા છે. તેલ અને મીઠાઈના નમૂના પણ લેવામાં આવ્યા છે. તહેવારોનો સમય નજીક આવતા જ આરોગ્ય વિભાગ છે એક્શન મોડમાં આવી જતું હોય છે, ત્યારે રાજકોટમાં મીઠાઈ અને ફળસાણની દુકાનમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. તેલ અને મીઠાઈના નમૂના લેવામાં આવ્યા છે. દિવાળીના તહેવારની હવે ગણતરીના દિવસો જ બાકી. આરોગ્ય વિભાગના દરોડા છે તે પડ્યા છે. શહેરના રૈયાદાર વિસ્તારમાં આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતે આરોગ્ય વિભાગની ટીમે અત્યારે દરોડા પાડ્યા છે. જે રીતના જે અખાદ્ય વસ્તુઓ છે તે લોકોના આરોગ્યને જોખમમાં લેતા હોય છે, આ દ્રશ્યો અત્યારે રાજકોટના કે જે રીતે અહીંયા અધિકારી છે તે માપ લઈ રહ્યા છે તેલનું. શું કહેશો સર, આરોગ્યના સતત ત્રીજા દિવસે દરોડા કેટલી જગ્યાએ પાડવામાં આવે છે અને કઈ રીતની કામગીરી? દરરોજની આશરે 40 એક દુકાનો અને ઉત્પાદન સ્થળો કવર થાય એ પ્રકારે ટીમ બનાવી અને ઝુંબેશ રૂપે હાલ કામગીરી કરવામાં આવી રહી છે. એક ટીમ સેમ્પલિંગની કામગીરી કરે છે, જ્યારે અન્ય ટીમ જે છે એ ઝુંબેશની કામગીરી કરે છે. આ ચકાસણી દરમિયાન ફરસાણના ઉત્પાદકોએ પામોલિન તેલમાં બનાવેલું છે અથવા તો સિંગતેલમાં બનાવેલું છે એનો પ્રકાર દર્શાવવો જરૂરી છે અને આ રીતે જે બોર્ડ મારેલા હોય છે એ સુનિશ્ચિત કરવામાં આવે છે. સાથે સાથે મીઠાઈ જે છે એની ચોકી પર ગ્રાહકોને વંચાય એ રીતે યુઝ બાય ડેટ લખવા માટે નવો નિયમ અમલી બનેલો છે, તેનું પણ અમે અમલીકરણ કરાવી છે. ફરસાણની અંદર પેકિંગ કરવા માટે પસ્તી છાપેલી જે હોય તો એનો ઉપયોગ બંધ કરાવવાનો છે અને ઓઇલની ગુણવત્તા માપ કઈ રીતે થતું ઓઇલની મૂકી દે છે. આ રીતે જે પ્રોબ છે એનો ડીપ કરવામાં આવે છે, ત્યારબાદ રીડિંગ લેવામાં આવે છે. આજે રીડિંગ રહ્યું તે 15 થી નીચે હોય તો આ તેલ વાપરી શકાય તેવું નક્કી થાય છે. 15 થી વધારે હોય તો તેને દાજ્યું તેલ ગણી અને એનો નાશ કરવામાં આવે છે. રાજકોટના રૈયાદાર નજીક આવેલા આ દ્રશ્યો છે ફરસાણના, કે જે રીતે આરોગ્ય વિભાગ દરોડા પાડી અને જે કામગીરી છે હાથ ધરી છે, જે રીતે લોકોના આરોગ્ય સાથે જોખમમાં લેતા અહીંના વેપારીઓ સાથે તેમણે અત્યારે કામગીરી છે તે હાથ ધરી છે. રાજકોટમાં જે રીતે અત્યારે લોકડાઉન બાદ અને અનલોક બાદ જે રીતે હવે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે અત્યારે પોતાની કામગીરી કરી રહી છે, આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેવું ફરસાણ છે તે અહીંયા આપવામાં આવે છે. 15 થી તેમની કેપેસિટી નીચે હોય તો તેલ તે દાજ્યું તેલ ગણાય છે, એટલે તે જ તેલનું અત્યારે સેમ્પલિંગ છે તે લેવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે સતત ત્રીજા દિવસે પોતાની કામગીરી છે તે યથાવત રાખી છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યા છે કે માત્ર તહેવારો આવે ત્યારે જ આરોગ્ય વિભાગને કામગીરી સુધતી હોય છે, આમ અન્ય સમયે તેઓ શા માટે કામગીરી નથી કરતા? આવા સવાલો પણ ઉઠી રહ્યા છે. આવા અનેક ફરસાણના વેપારીઓ છે ત્યારે માત્ર તહેવાર સમયે શા માટે દરોડા પાડવામાં આવે છે? આવા અનેક સવાલો છે તે અત્યારે લોકો છે તે ઉઠાવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આરોગ્ય વિભાગ છે તે હવે જે આરોગ્ય સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કેવા પગલાં રહેશે તે પણ જોવાનું મહત્વનું રહેશે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ વીટીવી ન્યૂઝ રાજકોટ.